વેલકમ ટુ વર્ષકિચન. કેમ છો બધા? હું છું વર્ષા. સુપર હેલ્ધી, ટેસ્ટી અને ઇઝી રેસિપીઝ જોવા માટે વર્ષકિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને સાથે જ બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી તમને આવતા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે. આજે આપણે બનાવીશું આખા ગુંદાનું શાક, અને એ પણ કાઠિયાવાડી ઓરિજિનલ રેસિપીથી. આ શાક હું તમારી સાથે શેર કરીશ. અમારા ઘરે વર્ષોથી આખા ગુંદાનું શાક આ રીતે જ બને છે. તો આજે આપણે ઓરિજિનલ કાઠિયાવાડી આખા ગુંદાના શાકની રેસિપી જોઈશું. આખા ગુંદાનું શાક બનાવવા માટે સૌ પ્રથમ તો ગુંદાને એકદમ સરસ રીતે ધોઈને કોરા કરી લેવા. અત્યારે મેં ગુંદાને ધોઈને કોરા કરી લીધા છે. ત્યારબાદ તેને આ રીતે તેની દાંડીના ભાગથી અલગ કરી લેવા, અને ગુંદા એકદમ સરસ તાજા હોય તેવા ગુંદાનું શાક બનાવવું, જેથી શાક ફટાફટ બની જાય. અને તેને કોઈ દસ્તા વડે હળવેથી આ રીતે પ્રેસ કરશો એટલે તરત જ તે આ રીતે ફાટી જશે, અને આખો ફાટે નહીં તેનું ધ્યાન રાખવું. બધા ગુંદાને આ રીતે હળવા હાથે તોડી લેવા. આ રીતે તેમાં હાફ કટ લાગે એ રીતે તોડવા. અને હવે એક ચાકુમાં થોડું મીઠું લઈને તેમાંથી ઠળિયો કાઢી લેવો. તો મીઠાવાળું ચાકુ કરીને ઠળિયો કાઢશો તો તે કમ્પ્લીટલી ચિકાસ સાથે જ બહાર નીકળી જશે. ગુંદાની અંદર જે ચિકાસ હોય છે તે પણ સાથે બહાર આવી જશે. આને કારણે ગુંદાનું શાક એકદમ સરસ ચિકાસ વગરનું તૈયાર થશે, અને ગુંદાને ચડતા પણ બિલકુલ વાર નહીં લાગે. બધા જ ગુંદાને આ રીતે મીઠાવાળા ચાકુ વડે ઠળિયા અલગ કાઢીને તૈયાર કરી લેવા. અને હવે એક જાડી કઢાઈમાં 2 ટેબલ સ્પૂન જેટલું શીંગ તેલ ગરમ કરવા મૂકવું. કાઠિયાવાડી શાક છે તો શીંગ તેલમાં તેનો સ્વાદ વધુ સારો આવશે. તમે કોઈ પણ તેલ વાપરી શકો. અને ગુંદા ઠળિયા કાઢેલા 1.5 કપ જેટલા લીધા છે મેં. તેલ ગરમ થાય એટલે તેમાં 1/2 ટીસ્પૂન જેટલું રાઈ જીરું વઘારમાં નાખવું. હાફ ટીસ્પૂન જેટલી હળદર નાખીને તેમાં તરત જ ગુંદા નાખી દેવા, અને ગેસની ફ્લેમ સ્લો કરીને એક વખત હળવા હાથે મિક્સ કરી લેવું. હિંગ વઘારમાં ન નાખતા આ રીતે ઉપરથી તમે નાખશો પાછળથી, તો હિંગનો એકદમ સરસ સ્ટ્રોંગ ફ્લેવર આવશે અને તે તેલમાં બળી નહીં જાય. 1/2 ટીસ્પૂન જેટલી હિંગ નાખીને તેમાં ઉપરથી સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે, અને તેને બિલકુલ મિક્સ નથી કરવાનું. ઢાંકીને આ રીતે તેને 2 થી 3 મિનિટ ધીમા ગેસે થવા દેવાનું છે. 3-1 મિનિટ બાદ એક વખત તેને ખોલીને ફરીથી મિક્સ કરી લેવું, અને ગેસની ફ્લેમ મેં ધીમી જ રાખી છે. ગુંદાની અંદર જે ચિકાસ રહી ગઈ હશે તે તેલમાં સતળાતા આ રીતે ચિકાસ પણ અલગ થતી જશે, તો તેને આ રીતે અલગ કાઢીને ફેંકી દેવું. ફરીથી ઢાંકીને ધીમા ગેસની ફ્લેમ પર 3 થી 4 મિનિટ થવા દેવું. તે દરમિયાન આપણે ગ્રેવીનો મસાલો તૈયાર કરીએ. તો 1 મોટી ડુંગળી, 2 તીખા મરચાં, 3 થી 4 ટુકડા આદુના અને 4 થી 5 લીમડાના પાન, અને 15 થી 20 કળી જેટલું લસણ, આ બધું જ મિક્સરમાં અધકચરું વાટીને પેસ્ટ બનાવી લેવાની છે. આ રીતે ગુંદા 40 થી 50% જેટલા સરસ કૂક થઈ ગયા છે અને થોડા સોફ્ટ પણ થઈ ગયા છે, અને આ રીતે તેનું ચિકાસનો જે ભાગ નીકળે તે અલગથી કાઢી લેવો. ગુંદા બધી સાઈડથી સરસ થોડા સોફ્ટ થઈ ગયા છે અને તેમાંથી ચિકાસનો ભાગ પણ નીકળી ગયો છે, સરસ સંતળાઈ ગયા છે. તો હવે તેમાં આપણે જે પેસ્ટ બનાવી તે મિક્સ કરી દેશું, અને ધીમાથી મધ્યમ ગેસની ફ્લેમ પર ફરીથી તેને 3-1 મિનિટ જેવું સાંતળવાનું છે. લસણ ડુંગળીના પેસ્ટના ભાગનું તેમાં નમક મિક્સ કરીને તેને 1-2 મિનિટ આ રીતે સાંતળવું ઢાંકીને, અને 1 મિનિટ બાદ તેને ફરીથી ખોલીને 1 વખત ચમચા વડે ચલાવીને સાંતળવાનું છે. અને આ સમયે જરૂર પડે તો 1 ટેબલ સ્પૂન જેટલું તેલ ફરીથી નાખવું. લસણ ડુંગળીની સરસ સંતળાવાની સુગંધ આવવા લાગી છે, તો તેમાં હવે 1 મોટું ટામેટું આ રીતે અધકચરું પીસીને મિક્સ કરી દેવું.
મેં અત્યારે આમાં એક્સ્ટ્રા તેલ નથી નાખ્યું, હું મધ્યમ તેલમાં આ સબ્જી બનાવી રહી છું, તો પણ સરસ જ બને છે. ફરીથી ઢાંકીને તેને 2-3 મિનિટ થવા દેશું. તે દરમિયાન આપણે હવે ગ્રેવી એકદમ સરસ લચકા પડતી ઘટ્ટ અને સ્વાદિષ્ટ બને તેના માટે 1 ટેબલસ્પૂન સિંગદાણા, 5-6 કાજુ, 1-1 ટીસ્પૂન આખા ધાણા અને વરિયાળી, 1 ટેબલસ્પૂન જેટલા તલ અને 1 ટીસ્પૂન જેટલું ખસખસ નાખવાનું છે. આ પાવડરથી ગ્રેવીનો સ્વાદ બહુ જ સારો એવો આવે છે અને ગ્રેવી હેલ્ધી પણ બને છે. અને 2 ટેબલસ્પૂન જેટલી ઘરની બનાવેલી સિમ્પલ સેવ છે, પ્લેન સેવ, આ રીતે અધકચરો પાવડર બનાવી લેવો. અને તે દરમિયાન આપણે ચેક કરી લઈએ કે તેમાં ટામેટાં પણ કૂક થઈ ગયા છે કે નહીં. તો સરસ ટામેટાં ચડી ગયા છે અને શાકમાંથી સુગંધ પણ બહુ સારી એવી આવી રહી છે. તો 2-2.5 ટેબલસ્પૂન જેટલો કાશ્મીરી લાલ મરચું પાવડર અને 2 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર નાખીને એક વખત ધીમા ગેસની ફ્લેમ પર મિક્સ કરીને સાંતળી લેવું. આ સમયે શાક અત્યારે રેડી પણ થઈ ગયું છે અને તમે અત્યારે રસો ન કરવો હોય કે કોઈ મસાલો નાખવો ન હોય તો આ રીતે જ તમે શાક ખાઈ શકો છો. આ શાક પણ બહુ જ ટેસ્ટી લાગે છે રોટલી દાળ ભાત જોડે. આપણે આખા ગુંદાનું કાઠિયાવાડી સ્ટાઇલ સબ્જી બનાવી રહ્યા છીએ. તો અત્યારે આપણે તેમાં ગ્રેવી કરવા માટે 1/2 કપ જેટલી એકદમ ઘટ્ટ અને ખાટી છાશ મિક્સ કરવી અને 2 ટેબલસ્પૂન જેટલો આપણે જે અત્યારે પાવડર બનાવ્યો શિંગદાણા તલનો તે મિક્સ કરીશું. ફરીથી સ્વાદ પ્રમાણે નમક એટલે કે મીઠું નાખવું અને હળવા હાથે આ રીતે મિક્સ કરી લેવું. અને તમારી પાસે જો છાશ વધારે હોય તો માત્ર છાશ નાખીને જ રસો કરવો. અને માત્ર ટેસ્ટને બેલેન્સ કરવા માટે 1 ટીસ્પૂન જેટલો જ ગોળ નાખવાનો છે. આ શાકમાં ગોળ પણ બિલકુલ નથી નાખવામાં આવતું. આ શાક થોડું ખાટું, નમકીન અને તીખું હોય છે. જરૂર પડે તો તેમાં 1/4 કપ જેટલું પાણી નાખીને તેને ઢાંકીને હવે મીડિયમ ગેસની ફ્લેમ પર થવા દેવું. આ રીતે ઉપર તેલ આવી જાય ત્યાં સુધી. અને આ સમયે પણ જો તમને એવું લાગે કે તેલ ઓછું છે તો તમે આમાં 1-2 ચમચી જેટલું કાચું શીંગ તેલ નાખશો તો શાક એકદમ સરસ તૈયાર થશે. અને ગુંદા એકદમ સરસ બફાઈ પણ ગયા છે, જોઈ શકો છો તમે. તો શાકમાં ગ્રેવી આટલી પતલી નથી રાખવાની. જો તમે ગ્રેવી પતલી રાખશો તો મસાલો અને ગુંદા બધું અલગ અલગ રહેશે. તો તેને ફરીથી ઢાંકીને 5-1 મિનિટ થવા દેશું ધીમા ગેસની ફ્લેમ પર. તો એકદમ સરસ તેલ ઉપર આવી ગયું છે અને શાકમાંથી સુગંધ એકદમ જોરદાર આવી રહી છે. તો ઉપરથી આપણે સ્વાદ અને સુગંધ વધારવા માટે માત્ર 1 ચપટી જેટલો ગરમ મસાલો નાખીશું. ધોઈને સમારેલી કોથમીર નાખવી અને 1 ચમચી જેટલા ઉપરથી ફરીથી શેકેલા તલ નાખીશું અને 2 ચપટી જેટલો કસૂરી મેથી નાખવાની છે. જો તમારી પાસે કસૂરી મેથી ન હોય તો વઘારમાં મેથીનો પાવડર નાખી દેવો 1 ચપટી જેટલો. તેનાથી પણ શાકનો સ્વાદ અને સુગંધ 100 ગણા વધી જાય છે. અને છેલ્લે 1/2 લીંબુનો રસ નાખવો. અને લીંબુનો રસ જરૂરથી નાખજો, તેને કારણે શાકનો સ્વાદ એટલો બધો સરસ આવે છે કે તમે ખાતા રહી જશો અને આંગળીઓ પણ ચાટી જશો, એટલું ટેસ્ટી બને છે. તો માત્ર 2 મિનિટ શાકને એકદમ સરસ ગરમ કરીને તેને હું અત્યારે જુવારના રોટલા સાથે સર્વ કરી રહી છું. તો ગરમાગરમ આ ગુંદાનું શાક પર્સનલી અમને જુવારના રોટલા સાથે બહુ જ ભાવે છે. તમે આ શાક શેની સાથે ખાવાનું પસંદ કરશો અને તમારામાંથી કોને કોને ગુંદાનું શાક બહુ જ ભાવે છે એ લોકો મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવે. તો તમે જોઈ શકો છો આખા ગુંદાનું શાક ભરેલા ગુંદાના શાકને ટક્કર મારે એવું ટેસ્ટી અને લુકમાં પણ એકદમ જોરદાર બન્યું છે. અને મસાલો પણ ગુંદા સાથે એવો ભળી ગયો છે કે ખાવાની મજા પડી જશે. તો ઉપરથી આપણે તેને કોથમીર અને તલથી ગાર્નિશ કરીને સર્વ કરીશું. પર્સનલી મને તો આ શાક જુવારના રોટલા જોડે બહુ જ પસંદ છે. જુવારનો રોટલો મારો ખૂબ જ ફેવરિટ છે. તમારામાંથી કોને કોને જુવારનો રોટલો ભાવે છે એ લોકો પણ જરૂરથી જણાવે. તો તમને જો અમારા ઘરની આ ખૂબ જ ફેવરિટ અને ટ્રેડિશનલ એવી રેસીપી કાઠિયાવાડી આખા ગુંદાના શાકની રીત ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. સ્ટે હેલ્ધી.